સુરેન્દ્રનગરમાં ચાલતી મેડિકલ હોસ્પિટલોને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન અન્વયે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તબીબી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ન કરાવનાર હોસ્પિટલનું ડોક્ટરી લાયસન્સ રદ થઈ શકે છે. ચિકિત્સા પદ્ધતિ, એલોપેથિક, આયુર્વેદિક, યુનાની, નેચરોપેથી તેમજ અન્ય ક્લિનિક, પ્રસૂતિગૃહ, નર્સિંગ હોમ, ડિસ્પેન્સરી, લેબોરેટરી, ઇમેજિંગ સેન્ટર તેમજ અન્ય હોસ્પિટલ્સને આ નિર્ણય અંતર્ગત આવરી લેવામાં આવી છે. સાથે 50 બેડથી વધુની સુવિધા ધરાવતી તમામ હોસ્પિટલને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરાવવું પડશે. ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અને એના સુધારા 2022 અને 2024માં થયા બાદ દરેક ખાના જે ચિકિત્સાની વ્યાખ્યામાં આવતા હોય, જેવા કે એલોપેથિક દવાખાના, આયુર્વેદિક, હોમિયોપેથિક, યુનાની, યોગા, ફિઝિયોથેરાપી, કોઈપણ થેરાપી સેન્ટર, લેબોરેટરી, એક્સરે, ઇમેજિંગ કે કોઈપણ વસ્તુ, કોઈપણ દવાખાના, કોઈપણ સંસ્થાએ આ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ પ્રમાણે એ લોકોએ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રી ઓથોરિટીના અંદર નોંધણી કરાવવી ફરજિયાત છે. જે નોંધણીના અંદર પ્રથમ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન મળશે અને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન ઓનલાઈન જ થાય છે. જે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ .gipl.in ઉપર આપ નોંધણી કરી શકશો. આ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશનના 1 વર્ષ બાદ આપને પરમેનન્ટ રજિસ્ટ્રેશન મળશે. અને જો આ કરવામાં નહીં આવે, એની લાસ્ટ ડેટ 31/12/2024 છે. અને જો આ રજિસ્ટ્રેશન નહીં આવે તો સરકારી નિયમ અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવા માટે ફરજ પાડશે.